नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंद्रण तेमज विवेकानंद विनय मंदिर तालाला यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। धोरण 12 अंग्रेजी विषय ने आज आप चर्चा करवानी छे। धोरण 12 नी अंदर अंग्रेजी ग्रामर नो आप एक टॉपिक शुरू करवा जई रह्या छे, जेनुं नाम छे डायरेक्ट स्पीच इनडायरेक्ट स्पीच, जेने डायरेक्ट इनडायरेक्ट पण कहेवाय छे। आर्ट्स कॉमर्स એટલે કે સામાન્ય પ્રવાહ અને સાયન્સ વિજ્ઞાન પ્રવાહ, ત્રણેય પ્રવાહની અંદર, ત્રણેય સ્ટ્રીમની અંદર છે એક કોમન પૂછાતો ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, કે જે તમારે 4 ગુણની અંદર એનો એક પેરેગ્રાફ પૂછાય છે। ડાયરેક્ટ સ્પીચ આપેલી હોય છે અને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાની હોય છે, બરાબર। તો ધ્યાનથી આપણે આ ટોપિકનો અભ્યાસ કરીશું તો ચોક્કસથી આપણે પરીક્ષામાં 4 ગુણનો ટોપિક છે એ લખી શકીશું અને 4 ગુણ મેળવી શકીશું, બરાબર। તો સૌ પ્રથમ વાત કરીએ ડાયરેક્ટ સ્પીચ ઇનડાયરેક્ટ સ્પીચ। ડાયરેક્ટ કોને કહેવાય, ઇનડાયરેક્ટ કોને કહેવાય? ડાયરેક્ટનું ગુજરાતી નામ છે વિદ્યાર્થી મિત્રો પ્રત્યક્ષ કથન। પ્રત્યક્ષ એટલે કે સામસામે બે વ્યક્તિઓ વાત કરતા હોય અને સામસામે બંને હાજર હોય ને જે વાતચીત થતી હોય એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય। તે પછી આજના સમય પ્રમાણે, મોડર્ન યુગ પ્રમાણે, કોમ્પ્યુટર યુગ પ્રમાણે મોબાઈલ હોય અને વિડીયો કોલની અંદર હોય તો એ પણ ડાયરેક્ટ સ્પીચ કહેવાય। પણ બોલનાર જે માહિતી આપે છે એ સામે સાંભળનાર છે ને એને ડાયરેક્ટ ગ્રહણ કરતો હોય, એને સીધે સીધો સામસામા સીધા પ્રત્યક્ષ કથન છે એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય। ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? પરોક્ષ કથન। એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો, આ એ નામનો વિદ્યાર્થી છે। આ કોણ છે? એ નામનો વિદ્યાર્થી છે। એ વાત કરે છે બી નામના વિદ્યાર્થી સાથે। એ નામનો વિદ્યાર્થી એ બી નામના વિદ્યાર્થી સાથે વાત કરે છે। આ બંને વચ્ચેની જે વાતચીત છે ને વિદ્યાર્થી મિત્રો, આ પ્રત્યક્ષ કથન છે। શા માટે? કે એ જે કંઈ પણ બોલે છે એ સાંભળે છે કોણ? બી સાંભળી લે છે। હવે થાય છે એવું કે એ જ્યારે બી સાથે વાત કરતો હોય ને ત્યારે સી અહીંયા સાંભળી જાય છે। સી શું સાંભળે છે? એ અને બી વચ્ચે થયેલી વાતચીત છે, સી સાંભળી જાય છે। પછી સી શું કહે? શું કહે? કે એ બીને કહેતો હતો કે, ખાસ ધ્યાન આપજો, સી નામનો વિદ્યાર્થી રજૂ કરે કે એ બીને કહેતો હતો કે પછી જે વાક્ય હોય એ બીને જે કીધું હોય એ વાક્ય કે, તો આ કહેતો હતો કે ત્યાંથી જે વાક્ય શરૂ થાય ઇનડાયરેક્ટ સ્પીચ, એને પરોક્ષ કથન કહેવામાં આવે છે। તો સૌ પ્રથમ આપણે આની શરૂઆત છે એ વ્યાખ્યાથી શરૂઆત કરીએ, બરાબર। સૌ પ્રથમ આપણે ડાયરેક્ટ સ્પીચની વ્યાખ્યા લખીએ। એટલે કે પ્રત્યક્ષ કથન। એની વ્યાખ્યા લખજો, બે વ્યક્તિ વચ્ચે થતા સામસામા પ્રત્યક્ષ કે સીધા સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહે છે। બે વ્યક્તિ વચ્ચે થતા સામસામા સીધા કે પ્રત્યક્ષ સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહે છે। હવે ઇનડાયરેક્ટ સ્પીચની વ્યાખ્યા જોઈએ આપણે। પરોક્ષ કથન ઇનડાયરેક્ટ સ્પીચને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? પરોક્ષ કથન। તો પરોક્ષ કથનની વ્યાખ્યા એ રીતે થશે, બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને જ્યારે ત્રીજી વ્યક્તિ રજૂ કરે અથવા તો અહેવાલ સ્વરૂપે રજૂ કરે, ત્યારે તે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે। ખૂબ જ સરળ સમજૂતી છે વિદ્યાર્થી મિત્રો,
મેં હમણાં તમને એ અને બી અને સી ત્રણ વિદ્યાર્થીનું ઉદાહરણ લઈને સમજાવ્યું. હવે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને ત્રીજી વ્યક્તિ જ્યારે અહેવાલ સ્વરૂપે રજૂ કરે ને એને ઇન્ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. હજુ થોડીક તમને આ ઉદાહરણથી થોડુંક વધારે ડીપમાં સમજાવું કે રાજેશે સંજયને કીધું. પહેલું ઉદાહરણ, રાજેશે સંજયને કીધું હું આવતીકાલે સોમનાથ જવાનો છું. આ પહેલે એક ખાલી વાક્ય સમજજો. પહેલા વાક્યમાં બોલે છે કોણ? રાજેશ બોલે, સાંભળે કોણ? સંજય. વાક્ય શું છે? હું આવતીકાલે સોમનાથ જવાનો છું. આ સીધું થયું. હવે રાજેશ સંજયને કહેતો હતો ને, ત્યાં સાંભળી જાય છે વચ્ચે કોણ? મુકેશ. હવે મુકેશ શું કહે? કે રાજેશ સંજયને કહેતો હતો કે તે આવતીકાલે સોમનાથ જશે. જોજો વિદ્યાર્થી મિત્રો, માત્ર આ તો ઔપચારિક ઉદાહરણ છે, ડીપમાં તો આપણે સમજશું, પણ એણે ફેરફાર શું કર્યા? મુકેશે પહેલાં તેમ કીધું કે રાજેશ સંજયને કહેતો હતો કે, પછી પહેલાં વાક્યમાં એવું હતું કે હું આવતીકાલે સોમનાથ જવાનું છે, આમાં મુકેશ શું કીધું? તે આવતીકાલે સોમનાથ જવાનું છે. ફેરફાર કર્યો ને? તો ગુજરાતીમાં તો આપણે બોલીએ વાત તો અત્યારે એનું ઇન્ડાયરેક્ટ સ્પીચ થઈ જાય, પણ અંગ્રેજીમાં જ્યારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે અમુક ચોક્કસ એમાં ફેરફારો કરવા પડે. બરાબર. તો પહેલાં તો બંને વ્યાખ્યા તમને યાદ રહી ગઈ. ડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ કથન, બે વ્યક્તિ, બોલનાર અને સાંભળનાર બંને સામસામે પ્રત્યક્ષ કે સીધો સંવાદ હોય એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. ઇન્ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? બે વ્યક્તિ વચ્ચે જે વાતચીત થયેલી છે ત્રીજી વ્યક્તિ સાંભળી જાય અને એ પાછો અહેવાલ સ્વરૂપે રજૂ કરે એને ઇન્ડાયરેક્ટ સ્પીચ કહેવાય. હવે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ શરૂ કરીએ, એના વાક્યના ભાગો શું છે એના નામ ખાસ આપણે યાદ રાખવા જરૂરી છે. તો હવે આપણે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ શરૂ કરતા પહેલાં એના ભાગો વિશે જાણકારી મેળવીએ. અને બીજી એક વાત કહેવાની રહી ગઈ કે અહીંયા અહેવાલ સ્વરૂપે રજૂ કરે છે. અહેવાલનું નામ થાય છે રિપોર્ટ. એટલા માટે ડાયરેક્ટ સ્પીચનું બીજું નામ છે, ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટનું બીજું નામ છે રિપોર્ટેડ સ્પીચ પણ કહેવાય, ઇનડાયરેક્ટ નેરેશન પણ કહેવાય. બરાબર. ઘણા બધા નામ છે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટના, આપણે એને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટથી ઓળખીએ છીએ. ડાયરેક્ટ સ્પીચ, ઇન્ડાયરેક્ટ સ્પીચ નહીં, પણ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટથી ઓળખીએ છીએ. હવે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ શરૂ કરતા પહેલા તેના ભાગો વિશે જાણકારી મેળવીએ. એક વાક્ય આપણે ઉદાહરણ માટે જોઈએ. રામ સેડ ટુ સીતા, રામે સીતાને કહ્યું આઈ એમ ગોઈંગ ટુ ધ ફોરેસ્ટ, હું જંગલમાં જઈ રહ્યો છું. રામે સીતાને કહ્યું હું વનમાં જઈ રહ્યો છું. બરાબર. આ એક વાક્ય છે. હવે સૌ પ્રથમ તો આને ગુજરાતી કરીએ આપણે. રામે સીતાને કહ્યું હું વનમાં જઈ રહ્યો છું. કોઈ પણ વાક્ય છે ને સમજવા માટે ખાસ જરૂરી છે એનું ભાષાંતર તમને આવડવું જોઈએ. ભાષાંતર આવડે તો આપણને ખબર પડી જાય વાક્ય છે એની અંદર શું કહેવા માંગે છે. હવે આ વાક્યમાં બોલે છે કોણ? સરસ, રામ બોલે છે. સાંભળે છે કોણ? સીતા સાંભળે છે. બરાબર. તો હવે આપણે એને બોલનાર છે, સાંભળનાર છે, અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટની ભાષામાં ચોક્કસ નામ આપેલા છે. રામ બોલે છે એટલે એને બોલનાર કહીશું ગુજરાતીમાં, સીતાને કહીશું આપણે સાંભળનાર. આ બોલનાર અને સાંભળનાર વચ્ચે ક્રિયાપદ રહેલું છે, અને અવતરણ ચિહ્નમાં જે વાક્ય છે એને કથન કહીશું આપણે ગુજરાતીમાં. શું કહીશું? કથન. હવે એનું જ આપણે અંગ્રેજી, બોલનાર છે એને રિપોર્ટર કહેવાય,
રિપોર્ટર, ખાસ યાદ રાખજો. સાંભળનારને કહેવાય છે લિસનર. બોલનાર અને સાંભળનાર વચ્ચે જે ક્રિયાપદ રહેલું છે એ છે રિપોર્ટિંગ વર્બ. એને આપણે ટૂંકમાં આરવી તરીકે ઓળખીશું, રિપોર્ટિંગ વર્બ. અને ધ સેન્ટેન્સ ઇન ધ ઇન્વર્ટેડ કોમા વિચ ઇઝ કોલ્ડ રિપોર્ટેડ સ્પીચ. જેને ટૂંકમાં આપણે આરએસથી ઓળખીશું. બટ રિમેમ્બર, રિપોર્ટેડ સ્પીચ અને રિપોર્ટિંગ વર્બ આ બંને શબ્દો આડાવડા ન થઈ જાય વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. અહીંયા રિપોર્ટેડ સ્પીચ, અહીંયા રિપોર્ટિંગ વર્બ. તો આના ઉપરથી આપણે લખી શકીએ, બોલનારને રિપોર્ટર કહેવાય છે, સાંભળનારને લિસનર કહેવાય છે. બોલનાર અને સાંભળનાર વચ્ચે જે ક્રિયાપદ આવેલું છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય છે. અને અવતરણ ચિહ્નમાં જે વાક્ય આવેલું હોય વિદ્યાર્થી મિત્રો એને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. આ ડાયરેક્ટ સ્પીચ છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું ને વિદ્યાર્થી મિત્રો ત્યારે એક સંયોજક આવશે, મુકાશે. અવતરણ ચિહ્ન નીકળી જશે અને જગ્યાએ સંયોજક મુકાશે. સંયોજક એટલે કે કન્જક્શન. એ જેવા વાક્યો હશે ને વિદ્યાર્થી મિત્રો એ વાક્યો પ્રમાણે અલગ અલગ. જોજો, આજનો ટોપિક જે છે ને, આજનો લેક્ચર એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો આખું ઇન્ટ્રોડક્શન છે. આ એક પગથિયા ઉપરથી આપણે ચડવાનું છે. વચ્ચે એક પણ લેક્ચર જો તમે મિસ કરશો ને વિદ્યાર્થી મિત્રો એના પછી તમને સમજાશે જ નહીં. તો ખાસ તમને નમ્ર વિનંતી છે કે દરેક લેક્ચરો જો હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના આવે ને એ ક્રમબદ્ધ તમે જોજો. આજનો લેક્ચર છે તો આજે એનું માત્ર ને માત્ર ઇન્ટ્રોડક્શન છે. તો ખબર પડી વિદ્યાર્થી મિત્રો, બોલનારને રિપોર્ટર કહેવાય છે, સાંભળનારને લિસનર કહેવાય છે. બોલનાર અને સાંભળનાર વચ્ચે રિપોર્ટિંગ વર્બ આવેલું હોય છે અને આને રિપોર્ટેડ સ્પીચ કહેવાય છે. એ તમારે લખી લેવાનું છે, બરાબર. ત્યારબાદ હવે રિપોર્ટિંગ વર્બ કેટલા પ્રકારના હોય. અહીંયા સેઇડ ટુ આપ્યું, તમને ખબર પડી જશે સેઇડ છે ભૂતકાળનો છે. તો રિપોર્ટિંગ વર્બ પણ કાળ પ્રમાણે હોય. મુખ્ય ત્રણ કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો રિપોર્ટિંગ વર્બ માટેનો એક નિયમ છે એ આ તમને શીખડાવી દઉં, બરાબર. જો સાંભળનાર હાજર હોય તો રિપોર્ટિંગ વર્બમાં નીચે મુજબ ફેરફાર કરવો. હવે સાંભળનાર હાજર હોય, અમુક વાક્યો એવા હોય વિદ્યાર્થી મિત્રો જેની અંદર સાંભળનાર હાજર ન પણ હોય, અમુક વાક્યમાં સાંભળનાર હાજર હોય. તો જ્યારે સાંભળનાર હાજર હોય તો અને તો જ રિપોર્ટિંગ વર્બ છે એમાં ફેર કરો. રિપોર્ટિંગ વર્બ પહેલાં તો વર્તમાન કાળમાં સે ટુ અને સેઝ ટુ નિયમ પ્રમાણે ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે એસ. ભૂતકાળમાં સેડ ટુ, ભવિષ્યકાળમાં વિલ સે અથવા શેલ સે. તો જો સાંભળનાર હાજર હોય તો આ પ્રમાણે ફેરફાર કરવાનું. સે ટુ હોય એનું ટેલ થઈ જાય વિદ્યાર્થી મિત્રો, સેઝ ટુ હોય એનું ટેલ્સ થઈ જાય, સેડ ટુ હોય એનું ટોલ્ડ થઈ જાય, વિલ સેનું વિલ ટેલ અને શેલ સેનું શેલ ટેલ થઈ જાય. હવે આ નિયમ તો મેં તમને કીધો અને તમે સમજી લીધો, પણ આ નિયમને જો તમે વ્યવસ્થિત સમજો ને તો એને પાકો ન કરવો પડે. કોઈ પણ નિયમ હોય ને એની પાછળનું કારણ છુપાયેલું હોય. એવું કેમ કે સાંભળનાર હાજર હોય તો જ આ રીતના ફેરફાર કરવાનો, ન હોય તો જેમ હોય એમ રહેવા દેવાનું, સે હોય તો સે જ રહેવા દેવાનું, સેઝ હોય તો સેઝ રહેવા દેવાનું. હવે એના માટે તમારે સે અને ટેલ વચ્ચે ડિફરન્સ સમજવો પડે. સેનું ગુજરાતી શું થાય વિદ્યાર્થી મિત્રો? બોલવું. અને ટેલનું
કહેવું, બોલવું અને કહેવું. તો વિદ્યાર્થી મિત્રો, બોલવું અને કહેવું એમાં તમને કંઈ ફરક લાગે છે? લાગે છે, બરાબર. બોલવા માટે સાંભળનાર હોય ન હોય કાંઈ ફેર ન પડે. આજે હું બોલું છું ને તમે સાંભળો છો, તો મેં કીધું કહેવાય. કોઈ સાંભળતું ન એકલો એકલો બોલતો હોય તો એને બોલ્યો કહેવાય, બરાબર. સામે શ્રોતા હાજર હોય અને વક્તા કંઈ પણ બોલતો હોય તો એ કીધું કહેવાય. કોઈ શ્રોતા જ ન હોય ને વક્તા એકલો એકલો ભાષણ આપતો હોય તો એ બોલ્યો કહેવાય, કોઈને કીધું ન કહેવાય. તો આટલા માટે નિયમ છે કે જો સાંભળનાર હાજર હોય તો રિપોર્ટિંગ વર્બમાં આ પ્રમાણે ફેરફારો કરવાના છે. સે ટુ હોય તો ટેલ, સેઝ ટુ હોય તો ટેલ્સ, સેડ ટુ હોય તો ટોલ્ડ, વિલ સે, વિલ ટેલ, શેલ સે, એનું શેલ ટેલ. ખબર પડી? આવા નિયમો યાદ રાખવા પડે, બરાબર. હવે મુખ્ય ત્રણ ફેરફારો થાય. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે મુખ્ય ત્રણ ફેરફારો થાય. જેમ આપણે એક્ટિવ પેસિવમાં શીખતા હતા, એમ એક્ટિવ પેસિવમાં શું આવે? કર્તાની જગ્યાએ કર્મ લઈ લઈને કર્મની જગ્યાએ ફેરફાર થાય ને. તો આમાં પણ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે ત્રણ ચોક્કસ પ્રકારના ફેરફારો થાય છે. ક્યાં ફેરફારો થાય છે આવો જોઈએ. ફેરવતી વખતે થતા મુખ્ય ફેરફાર. ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય એટલે કે પ્રત્યક્ષ કથનનું વાક્ય હોય એને તમે પરોક્ષ કથનમાં ફેરવો ત્યારે મુખ્ય ત્રણ ફેરફારો થાય છે. એક, બે અને ત્રણ. પહેલો ફેરફાર છે કાળમાં ફેરફાર. બીજો ફેરફાર થાય છે સર્વનામમાં ફેરફાર. ત્રીજો ફેરફાર છે એ છે સમયદર્શક તથા સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર. જોજો વિદ્યાર્થી મિત્રો, કાળમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર, સમયદર્શક તથા સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર. હવે કુલ આપણે રિપોર્ટિંગ વર્બ પાંચ છે. સે ટુ, સેઝ ટુ, સેડ ટુ, વિલ સે અને શેલ સે. એમાં કાળમાં ફેરફાર ક્યારે થશે? ઓપ્શનલ છે. જો આરવી ભૂતકાળનું હોય તો જ, બાકી કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. સમજાય છે? અને એક કાળમાં ફેરફાર ક્યારે નહીં થાય? સનાતન સત્યનું કોઈ વાક્ય હશે એના કાળમાં ફેરફાર કરવાનો જ નહીં. 2+2=4 થાય તો એમાં કોઈ ફેરફાર સનાતન સત્યમાં કરવાનો નથી. કાળમાં ફેરફાર માટે ફરજિયાત છે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય તો જ, અને મોટાભાગના વાક્યો આપણે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળના હશે એવા જ આવશે. સર્વનામમાં ફેરફાર કોઈ નિયમ નથી, ગમે રિપોર્ટિંગ વર્બ હોય સર્વનામમાં ફેરફાર કરવાનો, બરાબર. સમયદર્શક તથા સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર. આખું લિસ્ટ હું લખાવીશ તમને. ધીસનું ધેટ થઈ જાય, ધીસનું ધોઝ થઈ જાય, ટુડેનું ધેટ ડે થઈ જાય, યસ્ટરડેનું ધ પ્રિવિયસ ડે થઈ જાય. આખે આખું લખાવીશ અહીંયા, બરાબર. સર્વનામમાં ફેરફાર માટે સર્વનામનું કોષ્ટક યાદ રાખવું પડશે, બરાબર. આ સર્વનામનું કોષ્ટક છે એ ખૂબ જ મહત્વનું છે. અને સર્વનામનું કોષ્ટક જો આવડે વિદ્યાર્થી મિત્રો તો જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડે, બાકી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડે નહીં. એટલે એ પણ તમારે પાકો કરવાનું રહેશે. આનું તો આખું લિસ્ટ તમને કરી દી કે જે શબ્દો આવે ઇનડાયરેક્ટમાં શું કરવાનું, બરાબર. અને કાળમાં ફેરફાર માટે આપણી પાસે નિયમ છે કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનો હોય તો જ. તો અત્યારે આપણે એક સર્વનામમાં ફેરફારનું કોષ્ટક છે એ જોઈ લઈએ. આ બંને ફેરફારો છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. અત્યારે આપણે જોઈએ સર્વનામમાં ફેરફાર કઈ રીતે કરવો.
સર્વનામમાં ફેરફાર. એના માટે મેં કીધું એ પ્રમાણે સર્વનામનું કોષ્ટક યાદ કરવું પડશે, અને એ સર્વનામના કોષ્ટકને બીજું કહેવાય છે વિભક્તિ કોષ્ટક. ચાલો, પહેલી વિભક્તિ છે કર્તા વિભક્તિ, ત્યારબાદ બીજી વિભક્તિ થાય કર્મ વિભક્તિ. આ બે વિભક્તિ તમે પેસિવ વોઇસમાં શીખી ગયા. આઈ નું મી કરી નાખવાનું, વી નું અસ, યુ નું યુ, દે નું ધેમ, હી નું હિમ, શી નું હર, ઇટ નું ઇટ, ખબર ને? બરાબર. ત્યારબાદ સંબંધક વિભક્તિ. ચોથી એ પણ સંબંધક જ, પણ ષષ્ઠી કહેવાય એને, ષષ્ઠી વિભક્તિ. અને છેલ્લે ભારવાચક અથવા ભારદર્શક સર્વનામ. ભારવાચક અથવા ભારદર્શક સર્વનામ, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક, સંબંધક ષષ્ઠી, અને ભારવાચક સર્વનામ. બરાબર. કર્તા, પેલો કર્તા છે આઈ, એનું કર્મ વિભક્તિ થશે મી, સંબંધક માય, ષષ્ઠી માઇન, અને ભારવાચક થશે માય સેલ્ફ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બીજો કર્તા છે વી, એનું કર્મ વિભક્તિ થશે અસ, સંબંધક અવર, ષષ્ઠી અવર્સ, અને ભારવાચક અવર સેલ્વઝ. હવે જોજો, એફ નથી આવતો વિદ્યાર્થી મિત્રો, વીઈએસ આવે છે. શા માટે વીઈએસ આવે છે? નિયમ છે, એફ કે એફ ઈ હોય તો બહુવચન વીઈએસ થઈ જાય. ત્યારબાદ બીજો પુરુષ યુ, એનું કર્મ વિભક્તિ પણ યુ જ રહેશે, યોર, યોર્સ, અને યોર સેલ્ફ, કેમ કે એકવચનનો યુ છે. બહુવચનનો યુ આવશે ત્યારે યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. ત્યાર પછી ત્રીજો, આ પહેલો પુરુષ છે, આ બીજો પુરુષ છે, ત્રીજો પુરુષ હી, હિમ, હિઝ, હિઝ, અને હિમસેલ્ફ, શી, હર, હર, મહાદેવ નહીં હો વિદ્યાર્થી મિત્રો, બે વખત હર, શી, હર, હર, ત્યારબાદ હર્સ, અને હર સેલ્ફ. ત્યાર પછી ઇટ, ઇટ, ઇટ્સ, ઇટ્સ, ઇટ્સ સેલ્ફ. છેલ્લે એક જ વૈધો કરતા ધ્યેય, ધેમ, ધેયર, ધેયર્સ, અને ધેમ સેલ્વઝ. આ વિભક્તિ કોષ્ટક, સર્વનામનું કોષ્ટક જે કયો તે પણ પાકું કરવું પડશે આપણે, કેમ કે આ આવડશે ને શરૂઆતમાં, તમારે આ સામે જ રાખવું પડશે. જ્યારે તમે સર્વનામમાં ફેરફાર કરશો ને ત્યારે આવડી જાય ને તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડશે. આ કોષ્ટક તમારે નોટબુકમાં ઉતારી લેવાનું છે. હવે બે ફેરફારો, કાળમાં ફેરફાર અને સમયદર્શક સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર, એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં માત્ર આટલું જ. થેન્ક યુ.